વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગઈકાલે મહેસાણાના વિજાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધી હતી. ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને અપીલ કરી છે. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ વોટ બેંકથી ડરતા નથી. ગુજરાતના વિકાસના નકશાને કહી શકાય નરેન્દ્ર મોદીએ પોતાના પરસેવાથી ઘાટો કરવાનું જે કામ છે તે કર્યું છે. નર્મદાની ઊંચાઈ વધારવાનો નિર્ણય નરેન્દ્ર મોદીએ કર્યો હતો. 1 જાન્યુઆરી 2024માં રામ મંદિર તૈયાર થઈ જશે તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું.